કોરિયાણીમાં અડાણી સિમેન્ટ કંપનીની લોકસુનાવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોએ આક્રોશ વગર પોતાની રજૂઆતો કરી. લખપત તાલુકામાં કોરિયાણી ગામ ખાતે મેસર્સ અદાણી સિમેન્ટેશન લિમિટેડ લખપત સિમેન્ટ વર્ક્સનું ઔદ્યોગિક સાહસ આગામી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનારા છે તે પૂર્વ આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સૂચિત પરિયોજના માટેની લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ગાંધીનગર સ્થિત અધિકારી, અડાણી સિમેન્ટ કંપનીના અધિકારીઓ અને લખપત તાલુકાના કોરિયાણી સહિતના આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીના પ્રારંભે કોરિયાણી સહિત લખપત તાલુકાના 35 ગામના સરપંચો અને ગ્રામજનોએ આ તાલુકા માટે અતિ આધુનિક એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. સાથોસાથ સરકારી નિયમ અનુસાર સ્થાનિક લોકોને સિમેન્ટ કંપનીમાં રોજગારી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ બંને રજૂઆતોને અડાણી સિમેન્ટ કંપનીના અધિકારીઓએ શાંતિથી સાંભળી યોગ્ય કરવા ખાતરી આપી હતી. સાથોસાથ જ્યાં સુધી દુષ્કાળનો સમયગાળો આ તાલુકામાં લંબાયો ત્યાં સુધી અડાણી સિમેન્ટ કંપની દ્વારા ઘાસચારો અને ઢોર ઢાંખર માટે પાણીની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. તમામ રજૂઆતો પરિપૂર્ણ કરવાની ખાતરી આપી હતી. સુનાવણીના પ્રારંભે કલેક્ટરે સિમેન્ટ કંપની અંગે યોગ્ય માહિતી આપી હતી. ત્યારબાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ કંપની દ્વારા ઉત્પાદિત થતા માલ દરમિયાન જે પ્રદૂષણ અટકાવવાનું હોય તે માટે કંપનીએ પૂરી જવાબદારી નિભાવવાની ખાતરી આપી છે અને આધુનિક મશીનરીથી પ્રદૂષણ નિયંત્રણ કરાશે. અત્રે યાદ આપવું જરૂરી છે કે પ્રથમ વખત સુનાવણી દરમિયાન ગ્રામજનોએ કોઈ આક્રોશ અને ઉશ્કેરાટ વ્યક્ત કર્યા વગર માત્ર આરોગ્ય, ઘાસચારો, પાણી અને આનુષંગિક સુવિધાની માંગણી કરવામાં આવી હતી. સ્ટોરી બાય હિતેશ જોશી, લખપત, કચ્છ. અડાણી જૂથ હતી તો અને અમે અસી રાજી આયું ને અસાંકે ઘણે દને નાય દને એડો નાય ઘણે દને વિચારે અન્યા ફાયદો ઘણો થીતો. મારું નામ શાલિન શાહ, હું અડાણી કંપનીમાં પર્યાવરણ વિભાગમાં કાર્યરત છું. આજે અહીંયા લખપત ખાતે અદાણી સિમેન્ટેશન લિમિટેડ કંપનીએ દ્વારા જે લખપતમાં સંગઠિત પ્લાન્ટ વિકસાવવામાં આવેલ છે એની જે સૂચિત પરિયોજના હતી પર્યાવરણીય સૂચિત પરિયોજના માટે લોકસુનાવણીમાં આજે અહીંયા આગળ 1000થી વધારે લોકો સંગઠિત થયા હતા અને લોકોએ આ પ્રોજેક્ટને સહર્જ સ્વીકાર્યો તે જણાવતા મને આનંદ થાય છે. મેઇન તો ગ્રામજનોએ જે પ્રશ્નો રજૂ કર્યા તેમાં મુખ્યત્વે તેમના મુદ્દા હતા આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, ખેતીવાડી. આ બધા મુદ્દાઓને અદાણી ગ્રુપે બહુ જ ગંભીરતાથી લઈ અને તેના માટેના કાર્યોની પહેલેથી જ શરૂઆત કરેલી છે તથા તે કાર્યોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે. ગ્રામજનોએ જે રીતે માંગણીઓ કરી છે તેમાં મુખ્યત્વે આરોગ્યને લગતી માંગણી હતી. તેમાં પણ અદાણી ગ્રુપ દ્વારા અદાણી ફાઉન્ડેશન તરફથી ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવશે. ગ્રામજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખે તેવા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. શિક્ષણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. ખેતીવાડી અને પશુપાલનના જે પ્રશ્નો છે તેમાં ઘાસચારાને લઈને મુખ્ય પ્રશ્ન છે. હવે આ વિસ્તારની જે ભૌગોલિક સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી અને ઘાસચારાનું પણ આપવામાં આવશે. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના રજત જયંતિ મહોત્સવ તેમજ ગૌસેવાના લાભાર્થે યોજેલ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવ તારીખ 27 મે 2019 થી 2 જૂન 2019, કથા સમય સવારે 8:30 થી 12 કલાકે, એક સત્ર, ભવ્ય આરતી તારીખ 30/5/2019 ગુરુવાર, સમય રાત્રે 7:30 થી 8:30, ભવ્ય લોકડાયરો તારીખ 1/6/2019 શનિવાર, સમય રાત્રે 8 કલાકે, ભવ્ય લોકડાયરો કલાકાર પલ્લવીબેન પટેલ, હાસ્ય કલાકાર ઘનશ્યામ પટેલ, કથા વક્તા શાસ્ત્રી અશ્વિનકુમાર વ્યાસ, સાહિત્ય રત્ન. શિવકથાના પાવનકારી પ્રસંગો. શિવ મહાપુરાણ યજ્ઞના મુખ્ય દાતા સ્ત્રીઓ.
શિવ મહાપુરાણ યજ્ઞના સહદદાતા શ્રીઓ, મંડપના સહદાતા શ્રી, ઇલેક્ટ્રિક આરતીના દાતાશ્રી, આમંત્રણ પત્રિકાના દાતાશ્રી, ઘંટના દાતાશ્રી, શ્રી મહાપુરાના દૈનિક યજ્ઞના સહ યજમાનશ્રીઓ, અન્ય દાતાશ્રીઓ, શ્રી મહાપુરાણ યજ્ઞના પોથી દાતાશ્રીઓ, મુખ્ય આચાર્ય શ્રી કિરણકુમાર કે દવે, સાહિત્ય એમ એ, શ્રી સ્વામિનારાયણ મંદિરના ગોર, ખાસ નોંધ, દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદ રાખેલ છે, તો જે ભક્તો કથા શ્રવણ કરવા આવે તેમને પ્રસાદ લીધા વિના ન જવા નમ્ર વિનંતી છે. નમ્ર વિનંતી. તારીખ 2/6/2019 રવિવાર કથા વિરામને દિવસે બપોરે 12:30 મહાપ્રસાદ માટે ચારે કાંધાના સત્સંગીઓને શ્રી ભૂતનાથ મહાદેવ યજ્ઞ સમિતિ તરફથી સઘળી આમંત્રણ આપવામાં આવે છે, તો અચૂક હાજર રહેવા વિનંતી છે. નિમંત્રક શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર, યજ્ઞ સમિતિ, ભૂતનાથવાડી વિસ્તાર, માંડવી, કચ્છ.